નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું અમદાવાદના કાંકરિયા તળાવ વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજું મિત્રો, જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, અમદાવાદનું કાંકરિયા તળાવ આજે વિશ્વવિખ્યાત છે. પહોંચે એ કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ. કેવી રીતે બન્યું આ કાંકરિયા? તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ અમદાવાદ આવતી હોય તો તે પહેલા કાંકરિયા તળાવનો ઉલ્લેખ કરે અને ત્યાં ફરવા જવાની ફરમાઈશ મૂકે. વર્ષ 2008માં કોકરિયાના થયેલા નવીનીકરણ પછી કાંકરિયાની શકલ જ બદલાઈ ગઈ છે. રાતના સમયે તમે કાંકરિયામાં ફરવા ગયા હોય તો તમે ભારતમાં જ નહીં પરંતુ ફોરેનમાં કોઈ પેલેસમાં ફરતા હોય તેવો અહેસાસ તમને કરાવે છે. કાંકરિયા તળાવ પ્રાણાગલામાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલા છે. દર વર્ષે 25-31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહિક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. કાંકરિયા તળાવ કુતુબ હોજી તરીકે પણ ફેમસ હતું. કાંકરિયા તળાવ સુલતાન કુતુબદ્દીન ઐબકે 15મી સદીમાં બંધાવેલું, જેનું બાંધકામ 1451માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે કુતુબ હોજી અને હોજે કુતુબ નામે જાણીતું હતું. તે મુખ્યત્વે રાજાના સ્નાનાર્થ તરીકે ઉપયોગમાં કરતા હતા. તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી, જે સમય જતા નાશ પામી હતી. એવું માનવામાં આવે છે કે હોજે કુતુબની રચના હિન્દુ પદ્ધતિથી કરવામાં આવી હતી. ઇતિહાસકારો એમ પણ માને છે કે સુલતાન કુતુબદ્દીએ કર્ણદેવ સોલંકીએ બંધાવેલ કર્ણસાગર તળાવની દુરુસ્તી કરાવીને તેને હોજે કુતુબ નામ આપ્યું હતું. તળાવની મરામત ચાલતી હતી ત્યારે શાહ આલમ સાહેબ જોવા આવેલા અને તેમને પગમાં કાંકરિયો વાગી, આથી તેનું નામ કાંકરિયા પડ્યું હોવાનું માનવામાં આવે છે. 21 એકરમાં ફેલાયેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ 1951માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રાણી સંગ્રહાલયને 1974માં એશિયામાં આવેલા તમામ પ્રાણી સંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. તેમાં 450 સસ્તન, 2000 પક્ષીઓ, 140 સરીસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ, રીસર વાંદરાઓ અને મોર, હરણ, ચિકારા, હાથી. રૂબેન ડેવિડને 1974માં આ પ્રાણી સંગ્રહાલય માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.